वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य મિત્રો, હું માધવી મેડમ પ્રણવ સેવા સંસ્થા તરફથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 2માં વિષય ગણિત ગમ્મતનો અભ્યાસ કરીશું. પ્રકરણ 14ના આગલા વિડીયોમાં આપણે જવાબ શોધો ત્યાં સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે સાચી બસ પકડો ત્યાંથી આગળનો અભ્યાસ કરીશું. સાચી બસ પકડો. બસનો નંબર શોધવા માટે કાર્ડ પરનો દાખલો ગણો, પછી કાર્ડને બસના નંબર સાથે સરખાવો અને જુઓ કોણ કઈ બસમાં બેસશે. તો જુઓ અહીંયા ચિત્રમાં 3 બસ છે અને બસની ઉપર નંબર લખેલા છે. જો નીચે એક ઉદાહરણ આપ્યું છે કે કાર્ડ છે એની ઉપર દાખલો છે. જો શું છે, 27 + 22. હવે આપણે એનો સરવાળો કરીએ. 7માં 2 ઉમેરીએ એટલે કેટલા થાય, 9, અને 2માં 2 ઉમેરીએ એટલે 4. તો જવાબ શું આવ્યો, 49. એટલે આ જે છે તે 49 નંબરની બસમાં બેસશે. નીચે આપણે જોઈએ આગળ, તો કયો છે દાખલો કાર્ડ ઉપર, 48 + 19. પણ 8માં 9 ઉમેરીએ એટલે કેટલા થશે, 17. 17 × 7 + 1. 4 × 1 = 5 અને + 1 ઉમેરીએ એટલે કેટલા થશે, 6. જવાબ શું આવ્યો, 67. એટલે આ 67 નંબરની બસમાં બેસશે. હવે બાજુમાં કયો દાખલો છે કાર્ડ ઉપર, 88 - 21. તો 8માંથી 1 જાય તો કેટલા થાય, રે 7, ને 4માંથી 2 જાય, 8માંથી 2 જાય તો કેટલા રે, 6. તો જવાબ શું આવ્યો, 67. તો આ કઈ બસમાં બેસશે, 67 નંબરની બસમાં. હવે બાજુમાં જોઈએ કે કાર્ડ ઉપર કયો દાખલો છે, 47 + 28. 7માં 8 ઉમેરીએ એટલે કેટલા થશે, 15. 15 × 5 + 1. 4 × 2 = 6 અને એમાં 1 વધી ઉમેરી એટલે કેટલા થશે, 7. તો જવાબ શું આવ્યો, 75. એટલે આ કઈ બસમાં બેસશે, 75 નંબરની. હવે નીચે જોઈએ કાર્ડ ઉપર કયો દાખલો છે, 93 - 18. હવે 3માંથી 8 નહીં જાય તો આપણે શું કરીશું, 10 લઈશું. એટલે 3ની ઉપર શું મૂકીશું, 10, ને બાજુમાં 1 ઓછું કરીશું એટલે 9ને ચેકીને લખીશું 8. હવે 10 × 3 = 13 માંથી 8 જાય તો કેટલા રહેશે, 5, અને 8માંથી 1 જાય તો 7. એટલે જવાબ શું આવ્યો, 75. એટલે આ કઈ બસમાં બેસશે, 75 નંબરની. હવે કાર્ડ ઉપર કયો દાખલો છે, 37 + 12. 7માં 2 ઉમેરીએ એટલે કેટલા થાય, 9, અને 3માં 1 ઉમેરીએ એટલે 4. તો આ 49 નંબરની બસમાં બેસશે. હવે શું દાખલો છે, 38 + 37. 8માં 7 ઉમેરીએ એટલે કેટલા થશે, 15. 15 × 5 + 1. 3 × 3 = 6 અને 1 = 7. તો આ 75 નંબરની બસમાં બેસશે. હવે કાર્ડ ઉપર કયો દાખલો છે, 25 + 24. 5માં 4 ઉમેરીએ એટલે કેટલા થાય, 9, અને 2માં 2 ઉમેરીએ એટલે 4. તો આ 49 નંબરની બસમાં બેસશે. હવે કયો દાખલો છે કાર્ડ ઉપર, 99 - 32. તો 9માંથી 2 જાય તો 7 રહે, અને 9માંથી 3 જાય તો 6. તો આ 67 નંબરની બસમાં બેસશે. હવે તમે તમારા પોતાના નંબર લખો, દરેક બસ માટે 2 જુદા કાર્ડ બનાવો. તો અહીં આપણને જવાબ આપ્યા છે, આપણે સંખ્યા મૂકીને દાખલો ગણવાનો છે. જુઓ અહીંયા કયો જવાબ આપ્યો છે પહેલા દાખલાનો, 49.
तो आपणे शुं करीशुं 60 ओछा 11 હવે 0 માંથી 1 નહીં જાય તો આપણે શું કરીશું 10 તક લઈશું એટલે 0 ની ઉપર શું મૂકીશું 10 ને બાજુમાં 6 ને ચેકીને 5 લખીશું 10 માંથી 1 જાય તો કેટલા રહે 9 અને 5 માંથી 1 જાય તો 4 એટલે આપણો દાખલાનો જવાબ 49 આવી ગયો હવે 75 જવાબ આપ્યો છે એટલે હવે અહીંયા કઈ સંખ્યા મૂકીશું આપણે 43 વત્તા 32 તો 3 માં 2 ઉમેરીએ એટલે કેટલા થશે 5 અને 4 માં 3 ઉમેરી એટલે 7 હવે નીચે દાખલાનો જવાબ શું આપ્યો છે 67 તો આપણે ઉપર કઈ સંખ્યા મૂકીશું 35 વત્તા 32 5 માં 2 ઉમેરી એટલે 7 અને 3 માં 3 ઉમેરી એટલે 6 હવે બાજુમાં કયો જવાબ આપ્યો છે 67 તો શું લખીશું અહીંયા સંખ્યા 89 ઓછા 22 નવ માંથી બે જાય તો કેટલા રે 7 અને 8 માંથી બે જાય તો 6 હવે 75 જવાબ આપ્યો છે કઈ સંખ્યા લખીશું આપણે 34 વત્તા 41 તો 4 માં 1 ઉમેરી એટલે 5 અને 3 માં 4 ઉમેરી એટલે 7 હવે બાજુમાં 49 જવાબ આપ્યો છે એટલે અહીં આપણે લખીશું 26 વત્તા 23 6 માં 3 ઉમેરી એટલે 9 અને 2 માં 2 ઉમેરી એટલે 4 મારા પર ચોકડી કરો આવો આજે આપણે શિક્ષકની મદદથી મારા પર ચોકડી કરો રમત રમીશું 10 થી 50 ની વચ્ચેના કેટલાક અંક નક્કી કરો તેમને ખાનામાં લખો કોઈ અંક ફરીવાર ન લખો એ 10 થી 50 ની વચ્ચે જે અંકો આવતા હોય તે તમારે નક્કી કરીને ખાનામાં લખવાના છે અને કોઈ અંક ફરીવાર ન આવે તેનું ધ્યાન રાખવાનું છે 27 અને 12 નો સરવાળો કરવાથી મળતી સંખ્યા ઉપર ચોકડી કરો હવે અહીંયા જુઓ 27 વત્તા 10 બરાબર 37 અને બીજા બે ઉમેરતા 39 થાય 27 વત્તા આપણે 12 નો સરવાળો કરીએ તો આપણને કેટલા મળે 39 ચાલો 39 પર ચોકડી કરો જો અહીંયા સંખ્યાઓ લખી છે તો એની પર 39 ઉપર તમારે ચોકડી આ રીતે કરવાની છે જે બધા જ અંકો પર સૌથી પહેલા ચોકડી કરશે તે વિજેતા બનશે હવે તમે આ રમત રાજ્ય માટે પૂરી કરો તમારા શિક્ષક કે મિત્રને સરવાળો કરવા બે સંખ્યા બોલવા માટે કહો તો તમારે પણ આ રમત તમારા મિત્ર સાથે રમવાની છે ચકાચક ટોળી ચકાચક એટલે ચોખ્ખું અને ચમકતું ચકાચક ટોળી એવા છોકરાઓની ટુકડીનું નામ છે કે જેઓ તેમનો બગીચો સાફ કરવાનું કામ કરે છે શ્રેયા પૈસા ભેગા કરે છે અને તેની ડાયરીમાં લખે છે મહિનાના અંતે શ્રેયા પાસે કેટલા પૈસા વધે છે તે શોધવામાં શ્રેયાને મદદ કરો તો જો આ શ્રેયાએ ડાયરી બનાવી છે કયા મહિનામાં બનાવી છે ઓક્ટોબર મહિના જો અને 3 ઓક્ટોબરે 60 રૂપિયા ભેગા કર્યા પછી 7 ઓક્ટોબરે તેણે 18 રૂપિયાનો સાવરણો ખરીદ્યો પછી 12 ઓક્ટોબરે 25 રૂપિયાની ફિનાઇલની સીસી ખરીદી અને 25 ઓક્ટોબરે એને આપણે બનાવેલા કાર્ડમાંથી તેણે 27 રૂપિયા ભેગા કર્યા કુલ ભેગા કરેલા રૂપિયા તો એણે કેટલા રૂપિયા ભેગા કર્યા જુઓ 3 તારીખે એણે 60 રૂપિયા ભેગા કર્યા અને 25 તારીખે એણે 27 રૂપિયા ભેગા કર્યા હવે આપણે એનો સરવાળો કરીએ તો 60 વત્તા 27 તો બરાબર કેટલા થશે 87 તો એણે કુલ 87 રૂપિયા ભેગા કર્યા હવે નીચે શું છે કે કુલ ખર્ચ કરેલા રૂપિયા તો એણે 3 તારીખે શું ખરીદ્યું તો કે 18 રૂપિયાનો સાવરણો અને પછી 25 રૂપિયાની ફિનાઇલની બોટલ ખરીદી તો હવે આપણે એનો સરવાળો કરીએ 18 વત્તા 25 બરાબર કેટલા થશે 43 તો એણે 43 રૂપિયાનો ખર્ચ કર્યો ઓક્ટોબરના અંતે વધેલા રૂપિયા તો હવે આપણે ભેગા કરેલા રૂપિયા અને ખર્ચ કરેલા રૂપિયાની બાદબાકી કરીશું એટલે 87 ઓછા 43 બરાબર 44 તો ઓક્ટોબરના અંતે 44 રૂપિયા વધે છે ચકાચક ટોળીના બાળકોએ બગીચામાંના ઝાડની ગણતરી કરી તો બગીચામાં જે ઝાડ હતા તેની
गणतरी करी। जो अहीं एक बाजू झाड़ना चित्र आप्या छे, बीजी बाजू झाड़नी संख्या छे। तो पहलू झाड़ छे एनी संख्या केटली छे? 90। पछी नीचे बीजू छे झाड़, तेनी 75 संख्या छे। पछी त्रीजा झाड़नी संख्या केटली छे? 82। पछी चौथा नंबरना झाड़नी संख्या छे 68, अने छेल्लू जे झाड़ छे तेनी संख्या छे 94। નાળિયેરીના ઝાડ કરતાં વડના ઝાડ વધારે હતા, કેટલા વધારે હતા? તો કે 8 વધારે હતા। સૌથી ઓછી સંખ્યામાં છે તે ઝાડનું ચિત્ર દોરો। તો સૌથી ઓછી સંખ્યા કયા ઝાડની છે? તો જુઓ, ચોથા નંબરનું જે ઝાડ છે તેની સંખ્યા ઓછી છે, કેટલી છે? 68। તો આ ઝાડનું ચિત્ર તમારે અહીં દોરવાનું છે। સૌથી વધારે સંખ્યામાં છે તે ઝાડનું ચિત્ર દોરો। તો સૌથી વધારે ઝાડ કઈ સંખ્યા, ઝાડની સંખ્યા કઈ છે? તો આ જે છેલ્લું છે ઝાડ તેની સંખ્યા કેટલી છે? 94। તો તેનું ચિત્ર તમારે અહીં દોરવાનું છે। ચિત્રમાંના ઝાડની સંખ્યા 100 કરવા બાળકોએ વધુ ઝાડ વાવ્યા, તેમણે કેટલા વધુ ઝાડ વાવ્યા? તો જો ઉપર આપણે જોઈએ કે આ ઝાડની સંખ્યા કેટલી છે? 75। તો 100 ઝાડ કરવા તેઓએ 25 ઝાડ બીજા વાવ્યા, એટલે 100 ઝાડ થઈ ગયા। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 14 આપણું અહીં પૂરું થાય છે। ફરી આપણે પ્રકરણ 15 સાથે મળીશું। નમસ્તે, થેન્ક યુ।